चालो मित्रों, ओम सम शनिश्चराय नमो नमः। ओके बदा, हिस्टन ब्रिज तैयार। हिस्टन ब्रिज तैयार थयो होय तो एनो मोटो भाई आवे छे, मीटर ब्रिज। मीटर ब्रिज नो सिद्धांत समझाओ। प्रश्न आवो छे, मारी पासे थोड़ी जग्या नथी एटले मैं प्रश्न नथी दोहरायो। सांभळो बदा प्रश्न, मीटर ब्रिज नो सिद्धांत समझाओ। मीटर ब्रिज नी रचना, आकृति अने मीटर ब्रिज नी मदद थी प्रयोगशाला मा अज्ञात अवरोध केम शोधवो तेनी चर्चा करवानी छे। ओके, तो मीटर ब्रिज नी सर्किट छे। ईस्टर्न ब्रिज नी सर्किट बधाने खबर हशे, एमां चार अवरोध हता बधाने खबर छे, R1 R2 R3 R4 अने B अने D वच्चे गेल्वेनोमीटर हतुं। अच्छा, तो मीटर ब्रिज नी हुं रचना समझावुं, एना उपरथी प्रश्न तमारे लखवानो छे। आया काट खूणे वाळेली, जोई शको 90 डिग्री काट खूणे वाळेली तांबानी जाडी पट्टी छे। आ तांबाथी बनेली जाडी पट्टी छे। ओके, अने आ लाकडाना पाटियानी अंदर सेट करेली होय छे। ओके, पछी थोड़ो गेप देखाय छे बधाने। ओके, पछी मध्यमां पण आ एक तांबानी जाडी पट्टी छे, वरी पाछो गेप छे, ત્યારબાદ કાટખૂણે વાળેલી તાંબાની જાડી પટ્ટી છે। ઓકે, ત્યાર પછી આ જે તાંબાની જાડી પટ્ટી ઉપર એક મે રેડ માર્કર પેન થી અવરોધક તાર બતાવેલો છે। આ અવરોધક તાર છે, મે લખેલું ભી છે। ઓકે, અને એ અવરોધક તાર ની નીચે એ પોઈન્ટ છે અને અહીંયા અવરોધક તાર ની નીચે સી પોઈન્ટ છે। ઓકે, અને અહીંયા સ્કેલ માપ હોય છે સ્ટુડન્ટ, આ જે છે ને સ્કેલ માપ છે, અને આ જે સ્કેલ માપ છે 1 મીટર લંબાઈની હોય છે। એટલે અહીંયા 0 પછી કન્ટિન્યુ ચાલુ કરશો એટલે 1 મીટર લંબાઈની હશે। 1 મીટર યાની કે 100 સેન્ટીમીટર। ઓકે, તો 0 સેન્ટીમીટર થી કન્ટિન્યુ કરી અને 100 સેન્ટીમીટર મેં લખેલા, તો 0, 10 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 50 એમ કન્ટિન્યુ 100 સેન્ટીમીટર સુધી। ઓકે, આ અવરોધક તાર છે। ઓકે, એક ગેપ તમને દેખાય છે, આ ડાબી બાજુનો ગેપ મેં લખેલું છે, ડાબી બાજુનો ગેપ, ત્યાં તમારે અજ્ઞાત અવરોધ જોડવાનો હોય છે। હા, તમે સાચું સાંભળ્યું, ડાબી બાજુના ગેપમાં અજ્ઞાત અવરોધ જોડવાનો છે, જમણી બાજુના ગેપમાં અવરોધ પેટી રેઝિસ્ટન્સ બોક્સ, જેને આરબી થી તમે બુકમાં જોશો તો આરબી અવરોધ પેટી, આરબી અવરોધ પેટી રેઝિસ્ટન્સ બોક્સ અવરોધ પેટી હોય છે। એમાં જુદા જુદા મૂલ્યના ઘણા બધા અવરોધ હોય છે, પ્રયોગશાળામાં અવરોધ પેટી હોય છે, એટલે એમાંથી આપણે ઈચ્છિત અવરોધ કાઢી શકીએ, એટલે એને મેં R2 નામ આપેલું, અજ્ઞાત અવરોધને R1, બે અવરોધ તમારા કમ્પ્લીટ થઈ ગયા। ઓકે, ત્યારબાદ આ કાટખૂણે વાળેલી તાંબાની પટ્ટી છે, ત્યાં બે પોઈન્ટ તમે જોઈ શકો, આ પોઈન્ટ એને બેટરીના ધનધ્રુવ સાથે જોડેલું છે, આ ખાસ તમે ધ્યાન રાખજો, બેટરીના ધનધ્રુવ સાથે, અને કાટખૂણે વાળેલી તાંબાની જાડી પટ્ટી ઉપર અહીં પણ એક તાર જોડેલો છે, અને આ તાર સાથે ખાસ એક નવી રચના આવે છે, RH। ડિયર સ્ટુડન્ટ, R એટલે અવરોધ, પણ RH એટલે રિયોસ્ટેટ, રિયોસ્ટેટનો આ રીતે સિમ્બોલ હોય છે, અહીં એરો આ અવરોધ અને એના ઉપર આવી એરો કરવાનો હોય છે, રેઝિસ્ટર રિયોસ્ટેટ, સોરી રિયોસ્ટેટ। આ રિયોસ્ટેટનું કામ સર્કિટમાં અવરોધ વધઘટ કરવાનું હોય છે। આ આ એરો છે ને, એ આના ઉપર આમ આગળ પાછળ સરકાવી શકીએ એટલે અવરોધની વેલ્યુ સેટ થાય, આ રિયોસ્ટેટનું કામ અવરોધ વધઘટ કરવાનો। ત્યારબાદ કળ છે પરિપથને સ્વિચ ઓન ઓફ કરવા માટે, અને આ તમારી બેટરી છે, આ બે બેટરીઓ મેં બતાવેલી છે, આપ ચાહો તો 3 બેટરી બતાવી શકો, એક કરતા વધારે બેટરી છે। ઓકે, આદર્શ બેટરીની વાત કરીશું, આંતરિક અવરોધ આપણે અવગણશું। ઓકે, આ મીટર બ્રિજનો સામાન્ય પરિચય, ડાબી ગેપમાં અજ્ઞાત અવરોધ, જમણી બાજુ અવરોધ પેટી, આ ગેપ અગત્યના છે, 1 મીટરનો સ્કેલ હોય છે, બાકી સિમ્પલ સર્કિટ છે, અને આ દાખલા પણ આવશે ડિયર સ્ટુડન્ટ, એટલે સર્કિટ તમને આવડવી જોઈએ। હવે વાત કરું સિદ્ધાંતની, તો મીટર બ્રિજ છે એનો સિદ્ધાંત હિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરે છે, એક પ્રકારનો હિસ્ટન બ્રિજ જ છે, એટલે હિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરે છે। ઓકે,
અને આ પ્રયોગશાળામાં પ્રયોગશાળામાં ઈસ્ટર્ન બ્રિજની આકૃતિ આવી બની જાય જેને આપણે મીટર બ્રિજ કહેશું ઓકે તો મીટર બ્રિજ ઈસ્ટર્ન બ્રિજના સિદ્ધાંત પર કાર્ય કરશે પ્રયોગશાળામાં એક મીટર લંબાઈનો અવરોધક તારનો ઉપયોગ કરવામાં આવે છે ઈસ્ટર્ન બ્રિજમાં તમને ચાર અવરોધ દેખાશે અહીંયા તમે ડિયર સ્ટુડન્ટ બે અવરોધ દેખાણા એક અજ્ઞાત અવરોધ અને અવરોધ પેટીમાંથી તમે જે ચોઈસ કરેલો અવરોધ આર ટુ આર થ્રી આર થ્રી અને આર ફોર અવરોધ તમને અહીંયા દેખાશે નહીં ત્યાં મેં આ અવરોધક તાર જોડી દીધો છે ઓકે એટલું પ્રયોગશાળામાં સર્કિટ ચેન્જ થાય મીટર બ્રિજમાં હવે એ પોઈન્ટ આવશે મીટર બ્રિજમાં આર થ્રી અને આર ફોર અવરોધના સ્થાને તમે શું લગાડો છો તો કે સમાન આડછેદ વાળો એટલે ક્યાંય જાડો નહીં ક્યાંય પતલો નહીં એક સરખું આડછેદ ઓકે સમાન આડછેદ વાળો એક મીટર લંબાઈનો આ એક મીટર લંબાઈનો કઈ ધાતુનો આ તાંબાની હોય છે આ એ તાંબાની હોય છે આ એ તાંબાની જાડી પટ્ટી હોય છે આ જે તાર હોય છે એ તાર કોન્સ્ટન્ટન ધાતુની બનેલો અવરોધક તાર હોય છે હા ખરું સાંભળ્યું કોન્સ્ટન્ટન અવરોધક તાર કઈ ધાતુનો બનેલો અને સ્ટાર લગાડી દેજો એ તારને લાકડાના પાટિયા પર અહીંયા લાકડાનું પાટિયું હોય છે એના ઉપર આ એક મીટર લંબાઈનો કોન્સ્ટન્ટન ધાતુનો બનેલો અવરોધક તાર જડેલો હોય છે જેને હવે આપણે મીટર પટ્ટીથી ઓળખીશું કારણ કે એક મીટર છે આની લંબાઈ એક મીટર હોવાથી નામ પડી ગયું મીટર બ્રિજ શા માટે મીટર બ્રિજ કર્યું લંબાઈ એક મીટર છે ઓકે સરસ આ બધો પરિચય તમને આપી દીધો એટલાનો સ્ક્રીનશોટ લઈ લો દોસ્તો ચાલો મિત્રો તો સ્ક્રીનશોટ લઈ લીધો હવે આપણે આગળ વધીએ એની કાર્ય પ્રણાલી હવે મેં એટલું ન્યુ દોર્યું છે આ મધ્યમાં જે તાંબાની પટ્ટી છે ત્યાં આ બી જોડાણ અગ્ર કહેવાય આ બી પોઈન્ટનું નામ છે આ જે બી જોડાણ અગ્ર છે બરોબર મધ્યમાં ત્યાંથી એક છેડો ગેલ્વેનોમીટરને જોડવાનો છે ઓકે અને ગેલ્વેનોમીટરનો બીજો છેડો જોકી જોકી એટલે એક પ્રકારની ચાવી છે જોકી એક પ્રકારની ચાવી છે ઓકે આપણે હવે સમજીએ હવે મિત્રો આ તમારો અવરોધક તાર દેખાય છે રેડ માર્કરથી આ જોકી જોકી આ પ્રકારની જોકી છે એમ સમજો આ જોકી છે આ તાર આગળ પાછળ થઈ શકે તો આ જોકીને તમારે શું કરવાનું તો કે આ જોકીને તમારે એ પોઈન્ટ પર એ ઝીરો સેન્ટીમીટર છે ભાઈ ઓકે અહીંયા તમારે આ તાર છે ભાઈ એ તાર ઉપર જોકીને રાખવાની ઓકે બધી વસ્તુ ક્લિયર થઈ ગઈ ઓકે જોકીને આ તાર ઉપર તમારે સરકાવવાની છે આ અવરોધક તાર છે રેડ માર્કર એના ઉપર તમે સરકાવતા જાઓ જોકીને સરકાવતા જાઓ ત્યારે તમારે ધ્યાન એ રાખવાનું કે આ ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ એક સમયે કેવો થઈ જવો જોઈએ ઝીરો માનો કે આ જોકીને તમે સરકાવતા ગયા અને આ પોઈન્ટ પર આવી ગયા એને મેં નોંધી લીધું હવે હું આ જોકીનો છેડો એટલો કટ કરીશ આ સમજાવવા માટે હતું દોસ્તો અને અહીંયા જોકી આવી ગઈ ઓકે આ પોઈન્ટને હું નામ આપી દઉં ડી પોઈન્ટ ઓકે આ પોઈન્ટને મેં આપી દીધું ડી પોઈન્ટ જોકીને અહીંયા શું કરતા ગયા અવરોધક તાર ઉપર સરકાવતા ગયા અને ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ ઝીરો થાય આ કન્ડિશન વેરી યુઝફુલ ઓકે ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ ઝીરો થાય એ પોઈન્ટ તમે બરોબર નોંધી લીધું જેને ડી નામ આપ્યું એને કહેવાય તટસ્થ બિંદુ સ્ટુડન્ટ તટસ્થ બિંદુ નલ પોઈન્ટ ઇંગ્લિશમાં નલ પોઈન્ટ તટસ્થ બિંદુનો અર્થ શું કે જોકીને અવરોધક તાર પર સરકાવતા ગયા અને એ પોઈન્ટ ઉપર આવ્યા તો ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો પ્રવાહ ઝીરો થઈ ગયો એ પોઈન્ટને તટસ્થ બિંદુ કહેવાય ઓકે આ સ્કેલ તો છે કારણ કે તમે ઝીરોથી કન્ટિન્યુ સ્ટાર્ટ કર્યું ઝીરો સેન્ટીમીટર દસ સેન્ટીમીટર વીસ સેન્ટીમીટર ત્રીસ ચાલીસ ધારો કે આ ચાલીસ સેન્ટીમીટર આવ્યું સમજવા માટે તો એટલો કટકો ચાલીસ સેન્ટીમીટરનો તો એટલો કટકો કેટલો હશે સાહેબ સાઈઠ સેન્ટીમીટર કારણ કે આખો સો સેન્ટીમીટરનો છે અચ્છા
तो आ ए पॉइंट थी आ डी सुधीनी लंबाई अत्यारे थियरी भणीए एटले एल वन कही दईए। ओके एल वन 30 सेंटीमीटर ए होई सके, तो बाकी नो कटको छे डी टू सी सुधी नो एने तमे शू कही सकसो एल टू। ओके साहेब, तो आ पॉइंट अगत्यनो हतो, बाकी कशू नतुं। शू समझायुं? मध्यमां रहेली तांबानी प्लेट न्यां बी जोडाण अग्र, न्यांथी एक छेडो गेल्वेनोमीटर ने आपो, बीजो छेडो जोकी ने आपो, 0 सेंटीमीटर थी अवरोधक तार उपर एने सरकावता जाओ। नीचे स्केल छे, तमने मेजर करी देशे, अने एवुं पॉइंट लई आवो के गेल्वेनोमीटर मांथी पसार थतो प्रवाह 0 थाय, ए पॉइंट ने तटस्थ बिंदु कहेवामां आवे, एटली लंबाई एल वन, तो बाकीनी लंबाई एल टू छे। ओके, હવે ખાસ સમજો, આ તમારો અવરોધક તાર કેટલો ભાગ ઈ આર થ્રી તરીકે વર્તે, વેરી ગુડ, અને બાકીનો ભાગ છે ઈ આર ફોર તરીકે વર્તે છે। હવે જેને હિસ્ટન બ્રિજ નું ચિત્ર મગજમાં હોય તો કમ્પ્લીટ થઈ ગયું, આર વન આર ટુ વચ્ચે ગેલ્વેનોમીટર, આર થ્રી આર ફોર અને બાકી બેટરી। ઓકે, તો આ રીતે આર થ્રી તરીકે વર્તે। એ થી ડી નો તારનો ટુકડો આર થ્રી તરીકે અને ડી થી સી એ આર ફોર તરીકે વર્તે છે। ઓકે, હવે આ તટસ્થ બિંદુની વાત સમજાઈ ગઈ, તો હવે આ મીટર બ્રિજની ચર્ચા અહીંયા પૂરી થઈ, અને હવે હું એનું મેથેમેટિક સ્ટેપ બનાવવા જાઉં છું અને એ બધા ધ્યાન આપશે। હવે આ સંતુલિત સ્થિતિમાં થઈ ગયો, કારણ કે આઈજી જીરો થયું, તો સાહેબ આને આમ લખો, આર વન R1 by R2 is equal to P by Q is equal to R by S, R3 by R4 પણ હું એને આ રીતે લખીશ, R3 એટલે AD તારનો અવરોધ, AD તારનો અવરોધ એટલે અચૂક R3 તમે નામ આપ્યું, કોઈ એમાં ડરામણી વસ્તુ નથી, છેદમાં R4 એટલે D અને C તારનો અવરોધ, DC તારનો અવરોધ। સ્ટુડન્ટ સમજાય છે? આ આર ફોર થઈ ગયું, આ જ્યારે ક્યારે તમારો આઈજી જીરો થવો જોઈએ, તટસ્થ બિંદુ આવ્યા પછી તમે આ સૂત્ર લગાડશો। અચ્છા, હવે અવરોધનું સૂત્ર જરાક જાણીએ, આર બરાબર રો એલ બાય એ। ઓકે, આડછેદ તો બધે સરખું છે, રો અવરોધક તાર તો કોન્સ્ટન્ટ ધાતુનો બનેલો છે, તો રો અને એ ડિયર સ્ટુડન્ટ અચળ કહી શકાય। હા, એટલે તમે કન્સેપ્ટ જાણો છો કે આર ચલે છે એલ, કારણ કે આ ટુકડાની લંબાઈ એલ વન છે, બાકીના ટુકડાની લંબાઈ એલ ટુ છે, તો અવરોધ લંબાઈના સમપ્રમાણમાં હશે। અચ્છા ભાઈ, અચ્છા ભાઈ, અચ્છા ભાઈ, તો આથી હું લગાડું છું, તો આર થ્રી માટે લખવું હોય તો આર થ્રી ચલે છે એલ વન, કારણ કે આ ટુકડાની લંબાઈ એલ વન છે, હવે આર ફોર ચલે છે એલ ટુ। ઓકે, તો આનો રેશિયો આર થ્રી બાય આર ફોર ઇઝ ઇક્વલ ટુ એલ વન બાય એલ ટુ, તો હું આર થ્રી બાય આર ફોર ની જગ્યાએ એલ વન બાય એલ ટુ લખી શકું। અચ્છા અચ્છા સાહેબ, તો આનો સ્ક્રીનશોટ પાડી દીધો, આ ગણતરી સમજાઈ ગઈ, આ તમારે લખવાની છે થિયરીમાં, હવે હું આને ડિલીટ કરીશ, તો મારી પાસે આન્સર આવ્યો R1 by R2 is equal to, બોલો બોલો બોલો, L1 ગણતરી મેં સમજાવી દીધી, છેદમાં L2। ઓકે, R1 અજ્ઞાત છે સાહેબ, R1 અજ્ઞાત છે, જેને ડાબી બાજુ તમે ગેપ હતો ત્યાં જોડેલું હતું, R2 એ અવરોધ પેટીમાંથી નીકળેલી કોઈ ચોક્કસ વેલ્યુ હશે, L1 તમે જાણતા હશો, L2 જાણતા હશો, તો R1 મળી જાય। પરંતુ ડિયર, એલ વન પ્લસ એલ ટુ ઇક્વાલિટી શું લખાય છોકરાઓ? 100 સેન્ટીમીટર। કા ભાઈ? કારણ કે એલ વન પ્લસ એલ ટુ એટલે ટોટલ લંબાઈ, ટોટલ લંબાઈ 1 મીટર છે, 1 મીટરના સેન્ટીમીટર 100, તો ઘણી વખત એલ ટુ ની જગ્યાએ છોકરાઓ 100 માઇનસ એલ વન, પણ કેમાં? સેન્ટીમીટરમાં। તો આપણું નવું રિઝલ્ટ આર વન ના છેદમાં આર ટુ ઇઝ ઇક્વલ ટુ એલ વન ના છેદમાં એલ ટુ ના સ્થાને 100 માઇનસ એલ વન। હવે અજ્ઞાત કોણ છે? આર વન, એને સૂત્રનો કરતા બનાવી, અને આ પ્રયોગશાળામાં આ રીતે આપણે અજ્ઞાત અવરોધ મીટર બ્રિજની મદદથી શોધીએ છીએ। ઓકે બધા, ક્લિયર કટ? વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ। તો આ તમને આર વન શોધવાની મેથડ છે, એટલે આમાં શું કરવાનું સ્ટુડન્ટ? હવે થોડીક હું તમને પ્રેક્ટિકલી વાત સમજાવું, આર ટુ એક વખત તમે એક અવરોધ પેટીમાંથી અવરોધ કાઢો, આર ટુ
એક વખત આર ટુ કાય ટુ ધારો કે બે ઓહમ તમારે આ પ્રયોગ કરવાનો, આર વન શોધવાનો, એટલે એક વેલ્યુ મળી. વળી આર ટુ ની વેલ્યુ માનો કે 3 ઓહમ કાયટી, આ આર ટુ તો ત્યાંથી જ નીકળશે અવરોધ પેટીમાંથી, એક આટી વળી પ્રયોગ આખો કરવાનો, ફરીથી તમને આર વન ની કિંમત મળશે. એવી રીતે આર ટુ ફરીથી તમારા અવરોધ પેટીમાંથી સેટ કરી અને માનો કે 4 ઓહમ કાઢ્યો, આર ટુ 4 ઓહમ મૂકી આ વેલ્યુ ચેન્જ થશે અને આર વન તમને મળશે. આ રીતે તમારે 2-3 વખત આર ટુ ની જુદી જુદી વેલ્યુ, આર ટુ ની જુદી જુદી વેલ્યુ લઈ અને આર વન શોધવાનો હોય, ત્યારબાદ એનો સરેરાશ લઈ અને આર વન ની ચોકસાઈ પૂર્વકની વેલ્યુ આપણે પ્રેક્ટિકલ ની અંદર શોધતા હોય છે. અને અહીંયા ખાસ એક અગત્યની વસ્તુ કહી દઉં, અજ્ઞાત અવરોધનું મૂલ્ય આપણે અહીંયા શોધી શકીએ આ મીટર બ્રિજની મદદથી. પહેલા તમે એટલું લખી લો, પછી બે પોઈન્ટ સમજાવી દઉં. ચાલો મિત્રો, લાસ્ટ પોઈન્ટ, તો ગણતરી સમજાઈ ગઈ. તો આ મીટર બ્રિજ હતો અને મીટર બ્રિજ લઘુ અવરોધના, બહુ નાના અવરોધના મૂલ્ય માટે આ રીત બહુ ઉપયોગમાં આવતી નથી. ઓકે, તો આ મીટર બ્રિજની સર્કિટની પ્રેક્ટિસ કરજો મિત્રો, વ્યવસ્થિત સમજો. અને સૂત્ર તમને આપી દીધું, આર વન બાય આર ટુ ઇઝ ઇક્વલ ટુ એલ વન ના છેદમાં 100 માઇનસ એલ ટુ. ઓકે.